आनंद ओके करनी फाइल करना संबंधो नजिक ना संबंधो अपने कोई ने कोई मुश्किलियों लाती हुई छे हिसाब बदा एमना थकी चुकवाता हुई छे इतले घरना लोको ने जे वधू मरता हुई छे एमने आपने नानी नानी वातों मा पण ओछू लागी सकतू होय छे लागतू होय छे अने असरो बहु होय छे એટલે નજીકના લોકોના પ્રતિક્રમણ વિશેષ કરીને કરવા અને એટલા માટે દાદાનું વચન એવું સરસ નીકળ્યું છે ઘર જીત્યા તો જગત જીત્યા એટલે આ આ સંબંધે જેમને માટે જે ઘર હોય એ એમને જીત્યા વગર છૂટકો નથી એટલે કે જે બધા એમને વારંવાર વારે ઘડી દિવસના ઘણા કલાકો જેમની જોડે કાઢવાના હોય તો ત્યાં આપણે એમના હિસાબમાંથી મુક્ત થવું આપણે છૂટી જવું અને એ માટે ખૂબ પ્રતિક્રમણ માંગે કારણ કે ત્યાં આપણે પ્રેમ સ્વરૂપ રહી શકતા નથી અને ત્યાં જ આપણે પ્રેમ સ્વરૂપ થઈએ એવો રસ્તો દાદાએ બતાડ્યો અમે આ રીતે બધા હિસાબમાંથી છૂટ્યા અને તમને પણ એ જ રસ્તો બતાડી દીધો છે જે અમે અવતારોથી કરતા આવ્યા છે તમને આજે મળ્યું છે પણ અક્રમની સત્તા અને શક્તિ એટલી બધી અપરંપાર છે કે એવો કોઈ હિસાબ નથી આ દાદાનું વચન બહુ ભારે છે એવો કોઈ હિસાબ નથી એવી કોઈ ફાઇલ નથી જેનો એક કલાકમાં નિવેડો નહીં આવે એટલે આપણે સમજી લેવાનું છે કે એ કોઈ પણ એવી ફાઇલ હોય એનો નિવેડો આવતો નથી એનો ઉકેલ આવતો નથી ત્યાં આપણી કઈ ભૂલ છે આગ્રહ પકડ ખેંચ કઈક એવી માન્યતા છે તો એ બધાને શોધીને આપણે ના ખૂબ પ્રતિક્રમણ કરીએ અને પ્રેમ સ્વરૂપ થઈને હિસાબમાંથી છૂટી જઈએ અંત્યાનંદજી તમે આ સંબંધી તમારા પુરુષાર્થ ની સમજણ આપો आलोचना प्रतिक्रमण प्रत्याख्यान इच मोक्षनो मार्ग छे अने शुद्धात्माना पदमा रही આપણે દેહધારી પાસે જેણે ભૂલ કરી છે થઈ છે એની પાસે જ આપણે પ્રતિક્રમણ કરાવડાવીએ છીએ એટલે કે પ્રતિક્રમણ થઈ જાય છે એનો મુખ્ય હાર્દ જે છે એટલું જ છે કે પૂર્વેના પડી ગયેલા અભિપ્રાયોને લીધે એ વર્તન થઈ જતું હોય છે અને પ્રતિક્રમણ એ એક એવી જાગૃતિનું પરિણામ છે કે એ જે જૂનો ઓપિનિયન છે એ કન્ટિન્યુ થતો નથી અને પ્રતિક્રમણને કારણે થઈ ગયેલા વર્તનમાં આપણી પોતાની અંદર સહેજ પણ કિંચિત માત્ર પણ સંમતિ નથી એ તાદ્રશ્ય થાય છે એટલે જો કોઈ એમ માનતું હોય કે અક્રમ વિજ્ઞાનમાં પ્રતિક્રમણની જરૂર નથી તો એ આ વિજ્ઞાન સમજ્યો જ નથી એવું આપણે કહી શકીએ એનું કારણ એક જ છે કે શુદ્ધાત્માનું લક્ષ્ય એ પ્રત્યક્ષ
ज्ञानी पुरुषनी कृपा थी प्राप्त थयेली वस्तु छे। एटले मन वचन कायाना डिस्चार्ज थता जे व्यवहारो छे वर्तनो छे ए पोताने तेमज बीजी कोई पण व्यक्ति ने दुखदायी न थई पड़े ए जोवू ए अपनी पोतानी जागृति मा आवी जाए छे। हमेशा अपनी जे समझ छे ए समझ मानो के 200 ऊपर होय तो वाणी ए 175 ऊपर होय। कारण के वाणी ए आखी डिस्चार्ज स्वरूपे छे अने आ ज्ञाननी जे समझ छे ए आजे कृपाए करीने आपणने प्राप्त થયેલી છે। એટલે આપણું અંદરનું જે જીવન છે એ 5 આજ્ઞાની સમજ પૂર્વકનું છે અને બહાર સ્થૂળ અને સૂક્ષ્મ સંયોગોને આધીન જે વર્તન થઈ જાય છે એ કદાચ જ્ઞાનની સમજ પ્રમાણે ન પણ હોઈ શકે અને હોઈ પણ શકે। માટે ક્યાં ક્યાં પ્રતિક્રમણની જરૂર પડે છે એ આપણે બધાએ ખૂબ જ સારી રીતે જાણી રાખવું જોઈએ। ટૂંકમાં એટલું કહી શકાય કે કોઈ પણ વ્યક્તિ ભેગી થાય તો એના શુદ્ધાત્માના આપણે દર્શન કરીએ અને છૂટા પડવાનું થાય એટલે એક સહેજાસહેજ પ્રતિક્રમણ થઈ જાય। બસ આટલું કહીશ। દાદા ભગવાન ના જીવન નો જે એક્ઝામ્પલ આપું જેથી આપણને ખ્યાલ આવે કે આજે એક્ઝેક્ટનેસ એટલે કે એક્ઝેક્ટ સમજ હોવાને કારણે કોઈ પણ વ્યક્તિ દોષિત છે જ નહીં એવી એક સમજ પ્રાપ્ત થયેલી છે અને એમને પણ હતી એમ। પણ પહેલાની અણસમજણને કારણે આ આખી જે પ્રકૃતિ છે એ બંધાયેલી છે। એટલે જ્યારે કોઈ વ્યક્તિ પ્રશ્ન પૂછશે કોઈના પણ વિશે, એટલે કે કોઈ રામકૃષ્ણ પરમહંસ વિશે પૂછે, સ્વામી વિવેકાનંદ વિશે પૂછે, ઓશો વિશે પૂછે, ત્યારે એમની વાણી અને આજની સમજ એ બેમાં થોડો ફાસલો ડિસ્ટન્સ એ રહેવાનું જ। એટલે એ જેવી વાણી ચાલુ થશે, કારણ કે પ્રશ્ન પૂછનાર એ જેમ છે તેમ એક્ઝેક્ટ સમજવા માંગે છે અને જ્ઞાની પુરુષની પણ આ જવાબદારી છે અને આપણી પોતાની પણ આ એક જવાબદારી છે કે જ્યારે કોઈ વ્યક્તિ પ્રશ્ન પૂછે છે એ ખરેખર સમજવા માંગે છે ત્યારે કોઈ પણ પ્રકારનો ભય રાખ્યા સિવાય નિર્ભયપણે આપણી જે સમજ છે એ અંદર રાખી અને જે વાણી રૂપે જ્યારે બહાર નીકળશે ત્યારે
થોડો ડિફરન્સ રહેવાનો અને માટે ત્યાં પ્રતિક્રમણ કપે છે. હા, જેમ દાદા ભગવાન પોતે, દાદા ભગવાન પોતે 360 ડિગ્રી છે, પણ જે જ્ઞાની પુરુષ છે એ જ્ઞાની પુરુષ એ 356 ડિગ્રી છે. એટલે આ 4 ડિગ્રી નો જે આખો ડિફરન્સ છે, એટલે દાદા કે આ અમારું જે પ્રતિક્રમણ છે એ આ જગતની કોઈ પણ વ્યક્તિને કિંચિત માત્ર પણ દુઃખ કરતા હરકત કરતા છે નહીં, પણ છતાં એ વાણીમાં આયા વગર રહેતું નથી. એટલે એ દરેકને આ વસ્તુ ડિફરન્સ રહેવાનો જ છે અને માટે ત્યાં પ્રતિક્રમણ ખપે છે. આ કેવું છે કે જેવો વરસાદ ચાલુ થાય એટલે વાઇપર ચાલુ થઈ જાય છે, બસ એમાં પૂછવાનું કઈ નથી હોતું એમ. એટલે આવું મને સમજાય છે એમ. બહુ બહુ સરસ, આ થોડો નવું એંગલ સાંભળવા મળ્યું તો બહુ સરસ, વેરી ગુડ. હા, કે વાણી એ પૂર્વેના ઓપિનિયન અને લેંગ્વેજને કારણે એ વસ્તુ એક કોડ વર્ડ તરીકે બની જ ગયેલી છે. હા, પણ આજના સમજમાં આપણે દ્રઢ છે એમ કે કોઈ પણ વ્યક્તિ દોષિત નથી. કેમ? તો કે આજ્ઞા ધર્મે કરીને આજે આપણી સમજ છે કે આફ્ટર ઓલ વ્યવસ્થિત શક્તિ કરતા છે. પણ વાણી જે એ તો પહેલાની ભૂલના આધારે નીકળ્યા વગર રહેશે નહીં. જય સચિદાનંદ. એક જ મિનિટ બોલો. જગત માં વિષ્ણ ચેતન સંગ ન બન સો ક્યાય પણ નીડ, મળો ત્યારે શુદ્ધાત્મા જોઈ છૂટા પડતા પ્રતિક્રમ. બસ આટલો, આમાં બધું આવી ગયું સ્વામીજી. સમજણ આજની છે, આચરણ વાણી પહેલાનું છે, એટલે આજની સમજણ તરત જ આપણી ભૂલ બતાડી દે, એટલે એ પ્રતિક્રમણ શું કહેવાય કમ્પલસરી થઈ જાય છે, પણ ત્યાં ચુકાઈ જાય છે એટલે પછી એનું બધું આગળ પાછળ બધું કરવું પડે છે, પણ મુદ્દો આ છે. વેરી ગુડ. અને વિશેષ વિશેષ મહાત્માઓની જાગૃતિ, આજ્ઞા ક્યાં ક્યાં ચુકાય છે જો એના ઉપર આવશે. કારણ કે પ્રતિક્રમણ થઈ જાય છે એ પણ જાગૃતિનું પરિણામ છે અને પ્રતિક્રમણ થવાથી જાગૃતિ ઉત્પન્ન થાય છે પાછી. આ આખું ઇન્ટરકનેક્ટેડ છે એમ. બરાબર, ઇટ્સ વેરી ગુડ. હા, બહુ સરસ. કે આપણો ટાઈમ થઈ ગયો છે તો શ્રીમંત બોલાવો પંકજભાઈ. આજે દેખાણ પંકજભાઈ, પ્લીઝ બોલો. નમો વિત્રાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્રાયાણમ, નમો વજ્રાયાણમ.
નમો લોય સૌ સાહુણમ, નમો લોય સૌ સાહુણમ, ઐસો પંચ નમુકારો, ઐસો પંચ નમુકારો, સૌ પાવપ્પણાસણો, સૌ પાવપ્પણાસણો, મંગલાણમ ચ સવ્વેસી, મંગલાણમ ચ સવ્વેસી, પરમં હવૈ મંગલમ, પરમં હવૈ મંગલમ, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ.